Hello children, what are you doing? Oh, reading. પણ શું વાંચી રહ્યા છો તમે? Stories. Wow. હા, મને ખબર છે કે તમને બધાને સ્ટોરી સાંભળવી તો ખૂબ ગમે છે. પણ સ્ટોરી વાંચવી કેટલાને ગમે છે? મને ખબર છે કે બધા સ્ટોરી તો નથી જ વાંચી રહ્યા. So friends, do you remember how many stories we learned? કે આપણે આ વર્ષે કેટલી સ્ટોરી શીખી ગયા? યાદ છે તમને બધાને? બટ માત્ર બુક માની, એ સિવાય પણ આપણે કેટલીક સ્ટોરી સાંભળી છે ને? અને એ સાંભળવાની પણ તમને બધાને ખૂબ મજા આવી હતી, સાચી વાત છે ને? બટ ફ્રેન્ડ્સ, જે સ્ટોરીઝ આપણે આપણી ટેક્સ્ટ બુક માંથી શીખ્યા છીએ એ કેટલાને યાદ છે કે આપણે કેટલી સ્ટોરી શીખી ગયા? 5. નો, વન મોર. યસ, આપણે 6 સ્ટોરી શીખી ગયા, સાચું ને? શરૂઆતની એક સ્ટોરી હતી ને, પિક્ચર સ્ટોરી, ધ માઉસ એન્ડ ધ પેન્સિલ, એ ભૂલી ગયા ને? હા, તમને બધાને એવું લાગ્યું હશે કે એ તો પાઠ પહેલા આવી જાય છે, બટ એ સ્ટોરી પણ આપણે શીખ્યા તો ખરા જ ને? તો તમારામાંથી આપણા ટેક્સ્ટ બુકની સ્ટોરીઝ કેટલા જણા વાંચે છે? કોઈ નહીં, વાંચો છો? વેરી ગુડ. હા, તો તમે એ સ્ટોરીઝને વાંચજો. આજે પણ આપણે આ બધી જ સ્ટોરીઝને એકવાર રીડ કરીશું. બટ પહેલા આપણે એ જાણી લઈએ કે કઈ કઈ સ્ટોરી આપણે શીખી ગયા. ફર્સ્ટ, ધ માઉસ એન્ડ ધી પેન્સિલ. નેક્સ્ટ, લીલી બિલી એન્ડ ગુલ્લુ, કે અ ન્યુ સ્ટુડન્ટ એન્ટર ઇન ધ ક્લાસ, કે એક નવો વિદ્યાર્થી ક્લાસમાં આવે છે એની સ્ટોરી હતી, હે ને બીજી? એન્ડ નેક્સ્ટ કઈ સ્ટોરી હતી? હા, આઈ લવ યુ ચુન્ની, એક પાલતુ બિલાડીની સ્ટોરી. અને ત્યાર પછી ધ ડ્રીમિંગ સ્ક્વિરલ, ખિસકોલી આકાશમાં હાથીની ઉપર બેસીને ઉડી રહી હતી, પણ ખરેખર તે શું કરતી હતી? ઊંઘેલી હતી અને સપનામાં એ આકાશમાં ઉડી રહી હતી. ત્યાર પછી આપણે કઈ સ્ટોરી શીખ્યા, કોને યાદ છે? હા, ધ સ્કાય ઇઝ ફોલિંગ, વાદળ પડ્યું. આવી સ્ટોરી આપણે ગુજરાતીમાં પણ સાંભળી જશે. સસલું બધાને કહેતું ફરે છે કે વાદળ પડ્યું, વાદળ પડ્યું, ભાગો ભાગો, યાદ છે ને? આ સ્ટોરી પણ આપણી એવી જ હતી, પણ આમાં કોણ ભાગતું હતું? ચિકન લિકન, મરઘીનું બચ્ચું. અને ત્યારબાદ આપણે લાસ્ટમાં કઈ સ્ટોરી શીખ્યા, કોને યાદ છે? હા, ધ ક્લાસ ગોઝ ફોર અ પિકનિક. તમને બધાને જવું છે પિકનિક? બધાનું મન થાય છે ને પિકનિક જવાનું? બટ ફ્રેન્ડ્સ, આ વર્ષે તો આ વસ્તુ પોસિબલ જ નથી કે આપણે બધા પિકનિક જઈએ અને ખૂબ એન્જોય કરીએ. બટ આવું આપણે ઘરમાં કરી શકાય ખરું? આપણા ભાઈ બહેન હોય એની સાથે આપણે ઘરમાં જ પિકનિક કરી લેવાની. પિકનિકમાં આપણે શું કરીએ કે ઘરેથી આપણે નાસ્તો લઈએ અને બસમાં બેસીને અથવા તો આપણી કારમાં કોઈક સ્થળે જઈએ, પણ આપણે કોઈક બીજા સ્થળે જવાનું નથી. આપણે આપણા ઘરમાં જ કોઈક એક અલગ રૂમમાં બેસીને પિકનિકની મજા કરવાની, પણ ઘરની બહાર જવાનું નથી. ફ્રેન્ડ્સ, ઘરમાં રહીને પણ આ રીતે આપણે એન્જોય કરી શકીએ છીએ કે કંઈક આપણે નવું નવું પ્લાનિંગ કરતા રહેવાનું. હા, અને અત્યારે તમે બધા ઘરમાં છો, તમે બધા 5th સ્ટાન્ડર્ડમાં આવી ગયા છો, તો આપણે મમ્મી સાથે કેટલીક વાનગીઓ બનાવતા પણ શીખી શકાય ને? કે જ્યારે મમ્મી ઘરમાં ના હોય અને આપણને ભૂખ લાગે તો આપણે જાતે પણ એ બનાવીને ખાઈ શકીએ, સાચું ને? તો અત્યારે તમારી પાસે એવો સમય છે, તો એ સમયનો તમે ઉપયોગ કરજો અને આપણે બનાવેલી વાનગી આપણે આપણા ઘરના સભ્યોને પણ ચખાડીશું, સાચું ને? કરશો ને બધા?
તો ફ્રેન્ડ્સ, હવે આપણે જે સ્ટોરીઝ આપણે અગાઉ શીખી ગયા છીએ એ બધી સ્ટોરીને એકવાર ફરીથી રીડ કરશું. તો ચાલો ઓપન યોર બુક. ઉંદર અને પેન્સિલ. ચિત્રો અને વાર્તા વી સુતેયેવ. સ્વર મિતાલી બક્ષી. એક વખત એક નાનકડો ઉંદર બટકું ભરી શકાય તેવું કંઈક ખાવાનું શોધી રહ્યો હતો. એને એક પેન્સિલ મળી. ઉંદર પેન્સિલ લઈને પોતાના દરમાં ઘૂસી ગયો. પેન્સિલ ઉંદરને કરગરવા લાગી. મને જવા દે, હું તારા કંઈ કામની નથી. હું તો લાકડીનો એક ટુકડો છું જે તને ભાવશે પણ નહીં. હું તો તને કાતરીશ, ઉંદરે કહ્યું. મારા દાંત અણીદાર રાખવા માટે મારે હંમેશા કાંઈ ને કંઈ કાતરવું કે ખોતરવું પડે છે. આ લેતી જા. આમ બોલીને તેણે પેન્સિલને જોરથી બટકું ભર્યું. ઓ, મને દુખે છે, પેન્સિલે કહ્યું. મને એક છેલ્લું ચિત્ર બનાવી લેવા દે, પછી તારે મારું જે કરવું હોય એ કરજે. ઠીક છે, ઉંદર સહમત થયો. તારે જે ચિતરવું હોય એ ચિતરી લે, પછી હું ચાવીને કાતરીને તારા ટુકડે ટુકડા કરી નાખીશ. પેન્સિલે નિસાસો નાખ્યો અને એક મોટું કુંડાળું ચિતરી નાખ્યું. શું આ ચીઝ છે? ઉંદરે પૂછ્યું. પેન્સિલે કહ્યું, ઠીક છે, આપણે એને ચીઝ કહીશું. પછી પેન્સિલે મોટા કુંડાળાની અંદર ત્રણ નાના કુંડાળા દોરી દીધા. ઉંદરે કહ્યું, હવે ચોખ્ખું દેખાય છે, એ ચીઝ છે. જોજો, તેમાં કાણા પણ છે. ચાલો આપણે તેને ચીઝમાં પડેલા કાણા કહીશું, પેન્સિલ સંમત થઈ. અને પછી તેણે પહેલા કુંડાળાની નીચે બીજું કુંડાળું દોર્યું. અરે, આ તો સફરજન બની ગયું, ઉંદરે ચું ચું કર્યું. ભલે, આપણે તેને સફરજન કહીશું, પેન્સિલે કહ્યું. પછી મોટા કુંડાળા પાસે કેટલાક મજેદાર વળાંકો દોરવા લાગી. ઓહો, આ તો કાકડી છે નહીં? હોઠ પર જીભ ફેરવતા ઉંદર બોલ્યો. અરે પેન્સિલ ભાઈ, ઝટ ચિત્ર પૂરું કર. એ કાકડીને બટકું ભરવા મારા દાંત સળવળે છે, મારાથી રાહ નથી જોવાતી. પેન્સિલે ઉપરના કુંડાળા પર બે નાના ત્રિકોણ ચિતરી દીધા. અરે અરે, ઉંદરે ચું ચું કરી મૂક્યું. હવે તો તે આને બિલાડી જેવું બનાવી દીધું, બસ ચિતરવાનું બંધ કર. પરંતુ પેન્સિલે તો ચિતરવાનું ચાલુ જ રાખ્યું. તેણે ઉપરના કુંડાળામાં લાંબી લાંબી મૂછો અને મોઢું બનાવી દીધું. ઉંદરે બીકના માર્યા ચીઝ પાડી. આ તો સાચી બિલાડી છે, બચાવો બચાવો. ચાલો હવે તમે પ્રયત્ન કરો. તમે બિલાડીનું એવું ચિત્ર બનાવો કે ઉંદર એને સાચી બિલાડી માનીને બીકથી થતરી ઉઠે. સ્ટોરી: લીલી બિલી એન્ડ ગુલ્લુ. લીલી લેમ એન્ટર્સ ધ ક્લાસ. શી ઇઝ અ ન્યુ પ્યુપિલ. બિલી વેલકમ્સ હર. હેલો, આઈ એમ લીલી. હેલો, આઈ એમ બિલી. કમ એન્ડ સીટ હિયર. થેન્ક યુ. This is Gullu. Hello Gullu. Nice to meet you. Nice to meet you Lily. Now Lily ask some questions to other students. Who is our teacher? Billy says, Miss Gauri is our teacher. It's time, she will be here any minute. Lily ask again, who was your teacher last year?
another student says, Mr. Elephant was our teacher last year. Now teacher enters the class. Teacher says, Hello children. Good morning, teacher. Oh, we have a new friend in our class. Lily, come here and introduce yourself. Hello, I am Lily. I studied in Jolly School last year. Now I am here. I live here with my grandmother. My parents are in Hilliland. It is a small town. Now all the children, Hello Lily. Welcome to our class. So friends, aajhe aapne two stories read kari. Total aapne six stories sikhya hata. હવે આપણે નેક્સ્ટ ટાઈમ બાકી રહેલી 4 સ્ટોરીઝને રીડ કરીશું.